તો હેલો દોસ્તો, આજે અમે હે ને આપણે શેની દાળ કરી છે, મોટા મોટા કામ સંભાળે સમજ્યા, એટલે રેસીપી નથી કેતા પણ તમને બતાવશું ખરા અમે કે પંચરત્ન દાળ અને શું કેવાય દહીં તીખારી રોટલા છાશ પાપડ અને જો મજા આવે એવું તો થોડીક દાળ. તો સંજય ભાઈ તમે કયો પંચરત્ન દાળ માં હું શું નાખવું હોય? લસણ, ડુંગળી, ટમેટા, મરચા, આખું લસણ. તો દોસ્તો તમે જોઈ શકો છો, જો આ પંચરત્ન દાળ નો પ્રોગ્રામ અને સંજયભાઈ, હમીરભાઈ, અમિતભાઈ આ બધા ખૂબ મહેનત કરીએ દોસ્તો. આજે સ્પેશિયલ મારા માટેનો પ્રોગ્રામ ગોઠવો હતો, 3 કલાક થી મથે હે ભાઈ ને પંચરત્ન દાળ ખવડાવવા માટે. આખા લસણ સમજો, પંચરત્ન દાળ ખાવી હોય તો આપણે એક બધા 5-7 હજાર માણસ નું રસોડું કરી નાખી. અને બાજરાના રોટલા હે, ગોરવું હે, રસ હે, એ તો અમે જમવા બેસવું ત્યારે તમને દેખાડશું દોસ્તો. અને હજી હે ને આપડે હું કઈ તીખારી લીંબુ તીખારી એટલે કે દહીં તીખારી, એટલે દહીં તીખારી નો પણ પ્રોગ્રામ છે. અને આ બધા ભાઈઓ બહુ મહેનત કરી દોસ્તો આજે આપણને ટેસ્ટ કરવા માટે. મેં પંચરત્ન દાળ આપણે ફર્સ્ટ ટાઈમ ખાશું, બાકી બીજા ટેસ્ટ તો કર્યા છે. એટલે આજે દોસ્તો તમને પણ જો દેખાડું, હજી ધુવાણા નીકળે છે જોરદાર ના, હા હા હા, અત્યારે જેવો સ્વાદ આવે છે કે ઠપકારી દઉં પણ. આખું લસણ નાખેલું જો, આખું લસણ, ઓ માય ગોડ, આખું લસણ, ઓ ભાઈ, હા મોજ આવે. હવે દહીં તીખારી ચાલુ થશે, સ્ટોપ કરો 2 મિનિટ, દહીં તીખારી બનવાનું ચાલુ થાય. ઓકે હાલો. અને દોસ્તો હું હે ને પાપડ ખાઉં કાચા કાચા, મોચું દોસ્તો દહીં તીખારી નો પ્રોગ્રામ ચાલુ કર્યો છે બનાવવાનું, અને એમાં મેન સૂત્રધાર છે સંજયભાઈ આહિર, બીજા સૂત્રધાર છે હમીરભાઈ જોગરાણા, અને ત્રીજા સૂત્ર અમિતભાઈ રામાનુજમ 143, જે ઇન્સ્ટા આઈડી ધરાવે દોસ્તો ફોલો કરી દેજો. હમીરભાઈ જોગરાણાનો ઇન્સ્ટા આઈડી પણ છે એ પણ ફોલો કરી દેજો. આપણા બે ભાઈઓ છે, કાંઈ ઘટવા ન દેતા, ફાફા ફોલો કરી દેજો. અને એના વિડીયો બહુ સારા એન્ટ્રીવાળા બધા ભાઈ, ફોર વ્હીલરના ઢગલા છે ભાઈ, વિડીયો જોવા માટે ફોલો કરો. પછી કહેતા નહીં કીધું નહીં, આપણા ભાઈઓ એવો ફોલો કરી દેજો. હા તો હેલો દોસ્તો, હવે દહીં ટીકારીનો પ્રોગ્રામ ચાલુ. તેલની અંદર દહીં નાખ્યું, એને રાઈ જીરું નહીં ટપકારે, મીઠું નાખ્યું, અને હમણાં એને મરચું નાખશે. અને એને દોસ્તો એમાં એવું હતું કે સંજયભાઈને એને દહીં તીખારી ન તીખાવી, તો મરચાના હે ને ઢગલે ઢગલા કરવા માંડ્યા હતા. જોઈ જો હો તમે જો, હા કી દહીં તીખારી લાલ લાલ કરી નાખી. કાકા બીજાને તો ગાવા દે, તારે ન કહું હોય તો હાજી જોઈજો ટપકાશે. આપણે તો નક્કી કર્યું કે આપણે દહીં તીખારી નથી ખાવી, આપણે ખાવું પંચરત્ન દાળ. જોઈજો હાજી મરચું ટપકાશે, લાલ 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 થઈ ગઈ, આમાં કાકા ભી પડી જાય, એ ટપકે. ઓ બાપો બાપો, એ તોડીક માણા જેવો હતા ભાઈ બન, ટપકારી દીધું, આપણો પ્રોગ્રામ કેન્સલ દહીં તીખારી. ઓ ભાઈ બીજા ખાઈજો, હું નહીં ખાઉં. હા આયોજન કરેલું છે, રોટલા એ પંચરત્ન દાળે, દહીં તીખારી કેરી નો રસ છે, ઘોરવું છે આપણે હમીરભાઈ ના ઘર નું ઘોરવું. આ હા, તમે ઘોરવું એક વાર પીવો, છાશ ઘોરવું, રોટલા, દહીં તીખારી, દાળ, રસ, કેરી નો રસ, આવો એક વાર તમે ટેસ્ટ કરો મિત્રો. અને તું ભૂરાભાઈ ની સ્ટાઈલ માં બોલ તો કઈક, અરે આમાં મજા જ આવી જાય, એક વાર તમે ખાવા આવો એટલે મજા જ આવી જાય. એમાં અમારો ભાણું બાહે બિરાદર અને હે ને ફોલો કરી દેજો, તારું આઈડી કહી દે. અરે માન ભરવાડ 81-61. આ મજા હાલી ગયો. જો દોસ્તો બધા હરે હરે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો એ ખાવાનો. જો અહીંયા વિશુભાઈ, દક્ષભાઈ, સંજયભાઈ, નયનભાઈ, પછી મારવાડી આનું નામે બિરાદર, હા એ હમીરભાઈ, આજે અમિતભાઈ, અને અહીંયા બેઠી એ ભૂરી સાઈડમાં રહી ગઈ હતી.
અહીંયા તો જો દોસ્તો તમે જોઈ શકો છો પ્રોગ્રામ, હવે અમે ખાવા બતાવીએ દોસ્તો. હવે એમાં પછી એને જાજુ રાનો જો ભાઈ બેસી જાય, અગર પછી એને મારા વાહે કઈ વધશે નહીં, મારા દીકરા ઠપ બધા એવા ભૂખા થયા, પાંચ પાંચ દીથી એને કઈ ખાધું નહોતું, એટલે એ જેને ઘણો કાઢવાના છે એટલે બેસી જવાય હટા હટી. હાલો આવજો માડે. તો દોસ્તો તમે પાછા જોઈ શકો કે આ બધા એવા હે ને, પાંચ દિન ના ભૂખા થયા હતા, એવા ડૂચા કાઢ્યા ને કે ત્રણ ત્રણ રોટલા ઠપકારી દીધા હે, પણ વાંધો ના ચાલતા હે, ખાને મેં કોઈ દિક્કત નહીં હે, ખા સકતે હે, ક્યુકે એ બહુત અમીર લોગ હે, તો ઉસમે કોઈ વાંધા નહીં હોતા હે, ઠપકારી દેતા હે. ઓર એ ક્યા ખાતા હે બિરાદર, ક્યા ખાતા હે તું? આમ જો મમા રહો, આમ જો કાઈ નો ઘટે. અરે કેરી નો રસ અને હમીત રહેમાન ઉજમ નો હાથ, એમાં કાઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે બા. હું કે ભૂરાઈ, અરે મારા કલેજા તો મેં પંચરત ના દાળ ને અઢી રોટલા ખાધા હે, મેં બે ભાખરી ખાધી હે. ભલા માણા આપડે આટલું કોઈ ખાતા હોય નઈ, એટલે જો વાયા બધા જો ધબ ધબાવે. અને જો દોસ્તો તમને ભાઈ દોસ્તો પાછા અમે જો બધા ટાહોડે રહ, અને હમીરભાઈ એમાં હે ને જો આખો ગ્લાસ ભર્યો હોય, અને મેં કેટલી વાર કીધું કે હમીરભાઈ બે ત્રણ ગ્લાસ પીવો, પણ પંદર ગ્લાસ ઠપકા દીધા હે, એટલે કઈ વાંધો નથી પણ હાલે એમ. હે તો વાંધો નહીં લ્યો. અને પંજાબ થી વિડીયો જોવાય હમીરભાઈ ના, એટલે જોતા રહીજો. એટલે મારા ભાઈ નું હે ને ટૂંકમાં કહેવાનો મતલબ ઈ હે કે વર્લ્ડ લેવલે નામ હે એમ, કારણ કે ગુજરાતમાં તો હે જ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, કાઠિયાવાડ બધામાં હે એમ. એટલે આપડે હે ને દોસ્તો તમે જો આ બધા જો ઉભા છો, નયન ભાઈ થઈ ગયા ઉભા, અમીરભાઈ પણ ઠપ કરવા જ મીંડા હો, છાસ ને ર ને ગોરવું હે. જો દોસ્તો ઘરની છાસ છે, જો ઠંડી ઠંડી હો. અને આપડા બજરંગ ભેળ માંથી ખાસ પ્રસ્તુત મહેમાન ઉપસ્થિત રહ્યા છે, જેમ દક્ષભાઈ શું કેશો તમે? અરે હું કઈ ખાતું નથી કાકા. વિશુભાઈ, અમારા રવિભાઈ અને અમિતભાઈ એવી મહેનત કરેલી છે ને કે આ કઈ ઘટે નહીં વસ્તુમાં. ઓ વાંધો નહીં, મજા આવી ને પ્રોગ્રામમાં. ઓ મજા આવી. તો દોસ્તો આવા નવા પ્રોગ્રામ તમારે જોવા હોય તો કોમેન્ટ કરતા રહીજો, અને એટલો વિડીયો શેર કરો કે આપણે અમીરભાઈ આગળ નેક્સ્ટ વિડીયોમાં હે ને ચાપડી ઊંધિયું બનાવશું. હું કહું અમીરભાઈ હા એમ કલેજા. બાકી જો અમિતભાઈ તો હે દોસ્તો પંજાબી બહુ મસ્ત બનાવે, અમિતભાઈ રામાનું જે 143 એનું આઈડી છે, તમે સર્ચ કરી શકો છો. અને અમે જોગરાણા ભાઈ, હવે નેક્સ્ટ વિડીયો આવશે આખી ડુંગળી. હા જો હા સંજયભાઈ બોલ્યા, હું બોલ્યા શું આવશે નેક્સ્ટ? આખી ડુંગળી નું શાક. તો દોસ્તો આખી ડુંગળી નું શાક ખાવું હોય તો વિડીયોમાં બન્યા રહીજો. અને આ ભૂરો બંટી તારું આઈડી હું એ, હા ભૂરો બંટી 92 દોસ્તો એને ફોલો કરી દેજો. અમદાવાદ બાજુ જાજુ નજર રહે નહી, એટલે આલો કઈ વાંધો નહી આપડે. એટલે દોસ્તો કહેવાનો મતલબ ઈ હે, અને બિરાદર તારે શું કહેવાનું હે ભૂરાની સ્ટાઈલ માં? જો આ લસણ બતાવો ભૂરાભાઈ ને, ભાવ દિયો આખું લસણ. બરા કલે જા મજે દે રાખે. અભિરાદર કે લાખા લસણ નું વર્ણન કઈ કરવું હોય તો? અરે આખા લસણ નું શાક થાય જ જાય. એકવાર તમે અમારી મુલાકાતો લઈજો, ખવડાવવાનું જ હોય. અને માલધારી ને નેહડે આવો એટલે ભૂખા જાવ તો ભલા મને ફોટ છે ને વીરા. હા મોજા મુલાકાત તો લ્યો અમારી. તો દોસ્તો તમે બધા હે ને આવા કન્ટિન્યુ આવા ના આવા વિડીયો જોવા માંગતા હોય ને તો ખાલી હે ને બબે પાંચ પાંચ જણા શેર કરી દેજો આ વિડીયો. અને આ વિડીયોમાં આપણે ટાર્ગેટ બાંધો 1 મિલિયન વ્યૂ, એટલે કે 10 લાખ વ્યૂ તો આવા જ જોઈએ. શેર કરવો એટલે કરી દો,
કારણ કે આપણે એટલે શું દોસ્તો, મારે શું $1,500 પડી જાય, બીજું કઈ નહીં કરજો અહીંયા. હા બાજી કેતા ને કીધું ને, જો આપણે $1,500 પડે ને દોસ્તો, એટલે આપણે હે ને પાછું હે ને પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ ચાલુ કરવા. આવો હમીરભાઈ જો ઉભા થઈ ગયા પંજાબ બાજુ જવા જવા તરફ નીકળી ગયા. ચાલો દોસ્તો બન્યા રહેજો, આવજો, બાય બાય, ટેક કેર. એક્ચ્યુઅલી માં દોસ્તો રાતના વાગ્યા છે, બે છત્રી અને એને ફૂલ થઈ ગયા છે બધા, ખાંગે ખાઈ ખાઈ એટલે એને હાલવા નીકળ્યા છે. કારણ કે પછી તકલીફ તો પડે ને દોસ્તો, આ કઈ કોઈને હગું થોડું થાય, કારણ કે ફૂલ ટીકું હતું. શું કેવું હમીરભાઈ? હા બરોબર, બાજુ આખા લસણ ખાઈ ખાઈને પછી તો હાલવા નીકળ્યો. દહીં દીકરી માજા રોટલા પંચરત્ન નું શાક ને મારા વાલીડા મજા દયા રાખે, ચેરી નો રસ ને પાપડ ને બધાની ભઠ્ઠી ભરાઈ ગઈ. તો દોસ્તો અમે હાલવા નીકળ્યા, કે થોડું પચી જાય બીજું કઈ નહીં, એટલે મજા આવે. હું એ પૂરા પાડ મને પણ હું ફાયદા પાડ્યો યાર, એ હોય યાર, એ આવા બોમ નો મુકાય ગલે જા, એવું નો હોય ભાઈ. એ દોસ્તો તો તમે જ કયો દોસ્તો, ભૂરાના કાને ભૂરા હાથ દેતો ગરમ હે. હા બરોબર છે. તો દોસ્તો તમે કોમેન્ટ માં કહી દો કે આધા પાડા કોણ પાડા, એટલે ભૂરા પાડા હે તો ભલે પાડા હે, કારણ કે પાદવું જન્મસિદ્ધ અધિકાર હે દોસ્તો, એમાં કઈ એવું ન હોય, ક્યારેક થુસકું આવી જાય એમ. તો વિડીયોમાં બન્યા રહીજો, આવજો.